હવે પત્રાંક 917 એ પણ પ્રભુશ્રી ઉપર જ છે. અમદાવાદ ભીમનાથ વૈશાખ સુદ 6/1956 એટલે કૃપાલદેવ અમદાવાદથી લખે છે. ભીમનાથ વૈશાખ સુદ 6/1956 મંદિર મહાદેવનો બરાબર ત્યાં એ રહેલા કૃપાલે ત્યાંથી લખે છે. આજે દશાદિ સંબંધી જે જણાવ્યું છે અને બીજ વાવ્યું છે તેને ખોતરશો નહીં, તે સફળ થશે. આજે દશાદિ સંબંધી જે જણાવ્યું છે અને બીજ વાવ્યું છે તેને ખોતરશો નહીં, તે સફળ થશે. એટલે એમ લાગે છે એનું વિવેચન તો છે નથી. એટલે દશા, આત્માની દશા કેમ વધારવી એ સંબંધી જે અમે કંઈ લખ્યું છે અને બીજ વાવ્યું છે, જે કંઈ પણ અમે ઉપદેશ આપ્યો છે, આજે દશા આદિ સંબંધી એટલે દશા સંબંધી સંબંધી એમ આત્માની દશા એટલે કૃપાલદેવ પોતાની દશા સંબંધી એમ એ સંબંધી થોડુંક પત્રાંક પત્ર સુદામાં એક પત્ર છે, કોઈએ આ સંબંધી પૂછાવ્યું છે, એનો ખુલાસો કરે છે આ પત્રનો જ. તેમાં શું કહે છે, 543 પાન ઉપર આ વાત છે. તેમાં બ્રહ્મચારીજી લખે છે, આજ પત્ર 917 બીજું આપે પત્ર 917 સંબંધી ભાવાર્થ શો સંભવે છે એમ પૂછી તમને જે લાગે તે જણાવ્યું છે એમને. તે મુખ્યપણે તો ઠીક છે, બાકી જીવનું કલ્યાણ કેમ થાય છે તે જ્ઞાનીના લક્ષમાં હોય છે. જીવ કલ્પે કે મને આમ થાય તો લાભ થાય, આમ મારા પર સત્પુરુષ કૃપા કરે તો ઠીક વગેરે કલ્પના એ કંઈ કલ્યાણ નથી. જ્ઞાની પુરુષના મન વચન કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યો ફરી ફરી નિધિ ધ્યાસન કરવા એમ એક પત્રમાં જણાવ્યું છે, તેમ તેની દરેક ચેષ્ટામાં કંઈક અદ્ભુતતા હોય છે. એટલે કૃપાલદેવની દશા સમજો, અથવા કોઈ પણ સત્પુરુષની મન વચન કાયાની ચેષ્ટા અદ્ભુત હોય છે. મન વચન કાયાની કૃપાલદેવના શબ્દો, મન વચન કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યો ફરી ફરી નિધિહાસન કરવા એમ એક પત્રમાં જણાવ્યું છે, તેમ તેની દરેક ચેષ્ટામાં કંઈક અદ્ભુતતા હોય છે. નાનીઓની તે વારંવાર વિચારીએ જીવની યોગ્યતા થયે સમજાય છે. પરમ પૂજ્ય પ્રભુશ્રીજી પણ કહેતા કે પરમ કૃપાલદેવના યોગમાં તેમની ઇશારતો અને વચનો જે નહીં સમજાયેલા કે અલ્પાંશે સમજાયેલા તે હવે સમજાય છે, કે તેમને તે દ્વારા શું સમજાવવું હતું. બીજાને તેનો ખ્યાલ આવવો મુશ્કેલ છે, પણ જેને અર્થે તેવી ચેષ્ટાઓ કરેલ હોય તેને કાળે કરીને ઘણા લાભનું કારણ થાય છે. ત્યારે તે ફળ ઉપરથી તે બીજ વાવનારનું મહાત્મ્ય સમજાય છે, કે તે વખતે એમને આવી વાત કરી હતી તો હો આજે એ વાત સમજાય છે. તે બીજ વાવનારનું મહાત્મ્ય સમજાય છે અને અત્યંત ભક્તિભાવ વર્ધમાન થાય છે. નાની પુરુષોની દશા, જેમ કે જીવન કલામાં એક પ્રસંગ છે કે ખેડામાં મુનિઓ કૃપાલદેવ જ્યાં બિરાજેલા ત્યાં ગયા, બધા બેઠા, ત્યારે કૃપાલદેવ કે અમારે આજે બોલવું નથી, એટલે કે તમારી સાથે કંઈ વાત કરવી નથી. તો પણ 11 વાગ્યાથી લગાવી સાંજના 4 વાગ્યા સુધી એ મુનિઓ કૃપાલદેવના મુખારવિંદનો બસ દર્શન કરતા જ બેઠા રહ્યા. એમની ચેષ્ટા જ અવલોકન કરતા 5 કલાક બેઠા રહ્યા. પછી કૃપાલદેવ બોલે છે કે શું છે મુનિઓ, પછી પોતે કહે કે આજે અમે બીજ વાવીએ છીએ. એ વાત છે ત્યાં
એટલે કહ્યું કે આજે અંતરમાં ઊંડું બીવ આવીએ છે, આજે અંતરમાં ઊંડું બીવ આવીએ છીએ, પછી તમારો જેવો ક્ષમ હશે ને તે પ્રમાણે તમને લાભ થશે. અમે આજે ઊંડું બીવ આવીએ છીએ અને એમ વાત કરી અને તમારો જેવો ક્ષમ હશે તે પ્રમાણે તમને લાભ થશે એમ કહીને અદ્ભુત બોધ દાન દીધું. એમ કૃપાલદેવે કહીને અદ્ભુત બોધ વર્ષા કરી. આ બોધને તમે બધા નિવૃત્તિ ક્ષેત્રે એકઠા થઈને બહુ વિચારશો તો ઘણો લાભ થશે. અમે આ બીવ આવ્યું છે ને તમે એકાંતમાં બધા ભેગા થઈને એ બોધને વિચારશો તો તમને ઘણો લાભ થશે. એમ આજે દશાદિ સંબંધી જેડ જણાવ્યું છે. કૃપાલદેવે કોઈ પોતાની દશાની વાત કરી હોય અથવા જનરલ કોઈ સત્પુરુષની દશાની વાત કરી હોય, ના એમ નહીં, જનરલ સત્પુરુષ શું, જેમ કે અહીંયા એમાં કહ્યું ને કે સત્પુરુષ જે હોય તેની મન વચન કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્ય હોય. આપણા માટે તો કૃપાલદેવ જ છે, બીજું છે નહીં કોઈ, પણ કોઈ પણ એવો હોય તો એની મન વચન કાયાની ચેષ્ટા જ અલગ હોય, એટલે એના શેણ વેણ નેણ એ જ કહી આપે. એટલે જે દશા સંબંધી હવે પોતા દશા સંબંધી વાત કરી હોય કે જનરલ કરી હોય જે કરી હોય તે, પણ સત્પુરુષની દશા સંબંધી જે અમે જણાવ્યું છે અને જે બીજ વાવ્યું છે તેને ખોતરશો નહીં, અર્થાત એ પ્રમાણે જ વર્તજો. અમે જે ઉપદેશ આપ્યો તે પ્રમાણે જ કરજો તો તેનો જરૂર સિદ્ધિ થશે, તે કાર્ય તે આત્મસિદ્ધિની પ્રાપ્તિ અવશ્ય થશે, તે સફળ થશે. પછી વળી કહે છે ચતુરંગુલ હૈ દ્રગસે મિલ હૈ, એ આગળ ઉપર સમજાશે. દશાવત્તા અનુભવ થશે ત્યારે એનો ભાવ સમજાવશે. છતાં બ્રહ્મચાર્યજીએ નીતિનિવાદી પાઠ વિવેચનમાં એમ લખ્યું કે ચતુર પુરુષને ચતુરાંગુલ, ચતુર પુરુષને આંગળી કરીને નાની દશા બતાવે તે પ્રમાણે તે વર્તે ત્યારે તે દ્રગ એટલે સમ્યક દર્શનને પામે છે. ચતુર એટલે હા ના જિજ્ઞાસુ એટલે આત્માર્થી, તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ તો પામે સમકીતને વર્તે અંતરશુદ્ધ. આ જ ભાવમાં છે કે જેની અંતર્મુખ દ્રષ્ટિ થઈ કંઈક સત પ્રાપ્ત કરવાની અને તેને જ્ઞાની ઇશારાથી બતાવે, જેમ ચંદ્રને આંગળીથી બાળકને બતાવીએ જો પેલો રહ્યો તો એને લક્ષ્ય કરાવે છે, પછી આંગળી જોયા કરે તો કંઈ પ્રાપ્તિ ન થાય, એમ એ સ્વરૂપનો લક્ષ્ય કરાવે અને તે પ્રમાણેનો ઉપાય બતાવે તે રીતે કરે તો એને પણ સમકીત થાય. પણ બતાવનાર પ્રાપ્ત પુરુષ જોઈએ, જેને આત્મદર્શન થયેલું એ જ યથાર્થ માર્ગદર્શન આપી શકે બીજો નહીં. એટલે ચતુરાંગુલ હૈ, બીજો અર્થ એમ કર્યો કે ચતુરાંગુલ ચાર આંગળ જ દૂર છે, એટલે કે તારી પાસે જ છે, અર્થાત તું પોતે જ છું, તું છો મોક્ષ સ્વરૂપ પણ તને એનું ભાન નથી. એટલે ચતુરાંગુલ હૈ પણ દ્રગ સે મિલે, કયા દ્રગ, દ્રગ એટલે નેત્ર, દિવ્ય દ્રષ્ટિ જોઈએ, જ્ઞાન ચક્ષુ જોઈએ. એ જ્ઞાન કોણ આપે, જ્ઞાની આપે, જ્ઞાની વગર જ્ઞાન મળી શકે નહીં. એ દ્રષ્ટિ જ્યારે સત્પુરુષ દ્વારા થશે ત્યારે એને અંદર રહેલો પોતાનો જ આત્મા ચતુરાંગુલ બહુ જ નજીક, ત્યારે એની પ્રાપ્તિ થશે, એ સિવાય નહીં થાય. આપોઆપ કોઈ પોતાના આત્માને ઓળખી શકે જ નહીં, અનંતકાળમાં નથી ઓળખી શક્યો, કેમ કે એ અરૂપી તત્વ છે. આ ચર્મચક્ષુ ચામડાની આંખથી દેખાય એવો નથી, એટલે એને જોવા માટે જ્ઞાન ચક્ષુ જોઈએ છે અને એ જ્ઞાની જ આપશે. એટલે જ્ઞાની ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ના મિટે, જય 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 ગુરુદેવ. ગુરુદેવની જય હો, જય હો. ભગવાન તીર્થંકરોને પણ તે ભાવમાં ગુરુ હોતા નથી, પણ એમની ત્રણ ભાવ પહેલાં તો ગુરુ હોય જ છે, કેમ કે ગુરુ વગર કોઈને જ્ઞાન કોઈ કાળે થતું જ નથી. પણ એ જોઈએ સદગુરુ, સત એટલે આત્મા જ એને પ્રાપ્ત છે એવા ગુરુ, નામના ગુરુ કામ ના આવે. એટલે ચતુરાંગુલ હૈ દ્રગસે મિલે હૈ, એ આગળ પર સમજાશે, અનુભવ થયે. અને હવે કૃપાલદેવ
આ પોતાની દશા જેવી જ વાત છે. નીચે કૃપાલય કે છે, એક શ્લોક વાંચતા અમને હજારો શાસ્ત્રનું ભાન થઈ તેમાં ઉપયોગ ફરી વળે છે. એક શ્લોક વાંચતા, એક ગાથા વાંચતા કૃપાલય કે અમારો ઉપયોગ હજારો શાસ્ત્રો ઉપર ફરી વળે છે. હા, કેટલું જ્ઞાન વિશાળ પણ છે. આપણને કેમ કેમ થતું હશે, પણ આપણે કંઈ 5-10 બુકો વાંચી હોય તો એક વિષય એવો આવ્યો હોય તો કે હા, પેલી બુકમાં એમ કહ્યું, ફલાણું આમ કહ્યું, ફલાણામાં એમ કહ્યું, એમ આપણી તો એના આગળ એક નવો વિષય નથી સક્ષમ, છતાં આપણે કંઈ ખ્યાલ આવે તો જેની અનેક ભાવની આરાધના છે. એટલે કૃપાલે પોતે જ લખ્યું કે એક શ્લોક વાંચતા અમને હજારો શાસ્ત્રનું ભાન થઈ તેમાં ઉપયોગ ફરી વળે છે. હજારો શાસ્ત્રનું એટલે શું એની દશા છે. એટલે પ્રભુ સિદ્ધ એમને શું કહેતા, પ્રભુ આ તો શ્રુત કેવડી, શ્રુત કેવડી, શાસ્ત્રો દ્વારા સહિત શાસ્ત્રો વડે કેવળ નાની જેટલું જાણે જેટલું જાણે છે કે ઋષિને એનો એનું ભાન થયું છે. એની દશાનું સાક્ષાત જોયા છે. અને આ કૃપાલદેવ પોતે જ કહ્યું કે હજારો શાસ્ત્રોનું અમને ભાન થાય છે એક શ્લોક વાંચતા. એની જ પુષ્ટિ કરે એવું વાક્ય કૃપાલદેવે એક ઠેકાણે કહ્યું છે, 250 પાન ઉપર, કે આધુનિક મુનિઓના સૂત્રાટ પણ શ્રવણને અનુકૂળ નથી. હા, 170મો છેલ્લી લાઈન, આધુનિક કહેવાતા આધુનિક, ખરેખર જે મુનિ કહેવાને પણ લાયક નહીં, મુનિપણું નથી. માટે બાકી મુનિતા, મુનિ એટલે સાધુતા હોય તો એમાં કોઈ બાદ નથી, પણ જેમ ભગવાને કહ્યું તેમ મુનિત્વ પણ જો ન હોય તો એવા કહેવાતા આધુનિક મુનિઓનો સૂત્રાર્થ શ્રવણને પણ અનુકૂળ નથી. એટલે એ જે સૂત્રો તો એક લીટીના જ હોય, એટલે કે બહુ જ નાના હોય, જેમ કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, આ સૂત્ર મૂર્છા પરિગ્રહ, બસ આ સૂત્ર, એના પર કેટલી ટીકા છે લાંબી. તેમ આવા સૂત્રોના કોઈ આધુનિક મુનિ કે જેને આત્મજ્ઞાન નથી એ એના અર્થ કરે તો એ સાંભળવાને પણ યોગ્ય નથી. કેમ? તો કે પોતે જ્ઞાન પામ્યા જ નથી. એ જ્ઞાનીના હૃદયનો આશય કેમ સમજાવી શકે? કહેવાતા આધુનિક મુનિઓનો સૂત્રાર્થ શ્રવણને પણ અનુકૂળ નથી. સૂત્ર લઈ ઉપદેશ કરવાની આગળ જરૂર પડશે નહીં. સૂત્ર લઈ એટલે કે અમાને કૃપાલદેવ પોતાની દશા કે આગળ ઉપર, આ તો ઠેઠ 170મો પત્ર અને આપણે વાંચીએ છીએ તે 917મો પત્ર, 800 પત્ર લગભગ જે ચાલી ગયા પછી કહે છે કે આગળ ઉપર અમને આ સૂત્રો લઈ અને ઉપદેશ કરવાની જરૂર નહીં પડે. અર્થાત સૂત્રને તેના પડખા બધાએ જણાયા છે. સૂત્રો અને પડખા, પડખા એટલે એના સંબંધીની લગતી વાત બધી સમજાય છે. કહેવાતા આધુનિક મુનિઓનો સૂત્રા શ્રવણને પણ અનુકૂળ નથી. સૂત્ર લઈ ઉપદેશ કરવાની આગળ ઉપર જરૂર પડશે નહીં, કારણ સૂત્રને તેના પડખા બધાએ જણાયા છે. એટલે પ્રવૃત્તિ કે આ શ્રુત કેવડી છે, શ્રુત વડે જે કેવળનાં જેટલું જાણે પરોક્ષ રૂપે. એટલે કૃપાલદેવ કે એક શ્લોક વાંચતા અમને હજારો શાસ્ત્રનું ભાન થઈ તેમાં ઉપયોગ ફરી વળે છે. એટલે બધું જ અમને યાદ આવી જાય છે. એક પ્રસંગ કૃપાલદેવનો સાથેનો છે, એટલે ત્રિભુવનભાઈ ખંભાતવાળા એ મુંબઈ ગયા અને કૃપાલદેવને કહ્યું કે મને બોધ આપો, અને સાથે કહ્યું કે જૂઠાભાઈએ મને ભલામણ કરી છે કે મારું નામ લેજો અને મળજો, કૃપાલદેવને તમને બોધ આપશે. ત્યારે કૃપાલદેવ શું કહે,
जूठा भाई थी भाई जूठा भाई नी भलामण थी अमो तमने बोध आपीए तेम नथी। जूठा भाईए भलामण करी एटले मारे बोध आपो एम नथी, अने जूठा भाई ना कहे तो ए मारे बोध न आपो एम पण नथी। तमारी योग्यता हशे तो बधुं मळी रहेशे एवा भामो कह्युं कि जूठा भाईनी भलामण थी अमो तमने बोध आपीए तेम नथी, अने ते ना कहे तेथी कंई ना आपीए तेमे नथी। थोड़ी वार पछी साहेबजीए कीधुं अमे कहीए छीए तेम करशो, त्यारे मैं कह्युं त्रिभुवन भाई के मैं कह्युं हाजी, त्यारे कहे अमे कहेशुं के जाओ मस्जिदमां, अमे तो एम कहेशुं जाओ मस्जिदमां जसो। त्यारे एमणे कह्युं के आप कहो ते योग्य छे, आप जे कहो तेम करीश। त्यारे पछी कृपाले कह्युं के त्रीजे दिवसे नहीं बीजे दिवसे तमे अहीं आवजो, पण ए जई नहीं शक्या बीजे दाड़े, त्रीजे दिवसे गया। त्यारे गया त्यारे साहेबजी कीधुं काले आवजो एम, कण कारण दिवसे जई नहीं शक्या एटले त्रीजे दिवसे जईने माफी मांगी। पछी थोड़ी वार पछी साहेबजीए कह्युं अमारे हजारों वर्षनो अभ्यास छे। केटला वर्षनो? हजारों वर्षनो अभ्यास छे। आ प्रसंग छे કૃપાલનો, પ્રસંગની વાત છે એટલે આના ત્રિભુવનભાઈના પ્રસંગમાં જ આ વાત પોતે જ લખે છે। એટલે કૃપાલદેવે કે મને એમ કહ્યું કે અમારે હજારો વર્ષનો અભ્યાસ છે એમ કહી લ્યો આ 10 વચનો। આ વચનો એવા છે કે 1000 પાન ભરાય તેટલું એમાં રહસ્ય છે, અને તેનું પહેલું વાક્ય સત્પુરુષના ચરણનો ઈચ્છક इत्यादि ते 10 વચનામૃતો હતો। એટલે શું આપ્યું કૃપાલદેવ? 10 વાક્ય આપ્યા। 105મો પત્ર છપાયો, તેનું શીર્ષક છે મહાવીરના બોધને પાત્ર કોણ? ભગવાન મહાવીરનો બોધ કોને પરિણમી શકે? કેવી યોગ્યતા હોય તો ભગવાન મહાવીરનો બોધ પરિણમે? એટલે મહાવીરના બોધને પાત્ર કોણ? એ કરીને આ 10 વચનો કૃપાલદેવ લખ્યા। પહેલું સત્પુરુષના ચરણનો ઈચ્છક, બીજું સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી, સૂક્ષ્મ વિચારથી જેમ જેમ ઊંડો ઉતરું એટલે ભગવાનના તત્વોમાં ઊંડું મનન ચિંતન કરે એવો અભિલાષી, તે ભગવાન મહાવીરના બોધને પાત્ર છે। અને સત્પુરુષના મૂર્તિમાન મોક્ષે સર્પુર છે તેના ચરણનો ઈચ્છક, ત્રીજું ગુણ પર પ્રશસ્ત ભાવ રાખનાર એટલે ગુણાનુરાગી ગુણીજનો, કો દેખ હૃદય મેં મેરે પ્રેમ મળાવે એના પ્રત્યે ભાવ રાખનાર ગુણીજનો પ્રત્યે, ચોથું બ્રહ્મચર્યમાં પ્રતિભાન, યોગ્યતા માટે બ્રહ્મચર્ય મોટું સાધન છે અને આ બ્રહ્મચર્ય એ મોટું વિઘ્ન છે એટલે બ્રહ્મચર્ય પ્રત્યે જેને પ્રીતિ છે તે પણ ભગવાન મહાવીરના બોધને પાત્ર છે। પાંચમું જ્યારે સ્વદોષ દેખે ત્યારે તેને છેદવાનો ઉપયોગ રાખનાર, કંઈ પણ કિંચિત દોષ પોતાના ધ્યાનમાં આવે તો એને નિવારણ કરવાનો ઉપયોગ રાખનાર, જાણીને દોષોને રાખે નહીં કે મેં નષ્ટ થાય એવો જ પ્રસાદ કરે। એટલે કૃપાલદેવે પુષ્પમાળામાં લખવું પડ્યું કે દોષને ઓળખી દોષને ટાળવા, ઓળખીને રાખવા નહીં ટાળવા, કેમ કે ઓળખે જાણે કે મારામાં દોષ છે પણ કાઢવા પ્રયત્ન ન કરે તો કંઈ જાણવા માત્રથી જાય નહીં। એટલે જ્યારે સ્વદોષ દેખે ત્યારે તેને છેદવાનો ઉપયોગ રાખનાર, છઠ્ઠું ઉપયોગથી એક પળ પણ ભરનાર, ઉપયોગથી પળ ભરનાર, જ્ઞાન ઉપયોગ દર્શન ઉપયોગ જ્ઞાતા દ્રષ્ટા રહી અને જ વર્તનાર અને એકાંતવાસને વખાણનાર, તે પણ મહાવીરના બોધને પાત્ર। આઠમું તીર્થાદિ પ્રવાસનું ઉછરંગી, એટલે જે વડે તરતરા તે તીર્થ, જ્યાં સત્સંગ ભક્તિનો જોગ હોય આત્માને વિશેષ બળ મળે તે જ ખરું તીર્થ છે, તીર્થાદિ પ્રવાસનો ઉછરંગી। નવમું આહાર વિહાર નિહારનો નિયમી, એટલે સાદો સુપાચ્ય પ્રકૃતિને અનુકૂળ અને નિર્દોષ આહાર લેનાર નિયમસર
તે પણ ભગવાન મહાવીરના બોધને પાત્ર છે. દસમું વાક્ય, પોતાની ગુરુતા દબાવના, પોતાની મોટાઈ બડાઈ કરે નહીં, આપ બડાઈ કરે નહીં, અને પોતાની બડાઈ કરે તો પણ સાંભળે નહીં, એટલે એને પોતાના દશાથી પાડનાર માને. પોતાની ગુરતા દબાવનાર એટલે કે અધમાધમ અધિકોપતિ સકલ જગતમાં હું જ એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું, અથવા હું તો દોષ અનંતનો ભાજન છું કરુણાર, હે પ્રભુ મારામાં શું મોટાઈ, મુજ અવગુણ ગુરુ રાજગુણ માનું અનંત અમાપ, બાળક કર પહોળા કરી દે દરિયાનું માપ. દરિયો કેટલો મોટો? તો કે આટલો, એથી વિશે બાળક શું સમજાવી શકે, તેમ મારા અવગુણ ને ગુરુરાજના ગુણ માનું અનંત અમાપ, મારા દોષ અનંત ને શ્રી ગુરુરાજના અમાપ ગુણો, એમ પોતાની ગુરુતાને દબાવે અને પોતાના દોષોને લઈને પોતાને હલકો માને, તે જ મહાવીરના બોધને પાત્ર છે. એવો કોઈ પણ પુરુષ તે મહાવીરના બોધને પાત્ર છે, સમ્યક દશાને પાત્ર છે, પહેલાં જેવું એકે નથી, પહેલું જે સત્પુરુષના ચરણનો ઈચ્છક એના જેવું તે એકે નથી. આ 10 વાક્યો કૃપાલે લખીને એમને આપ્યા અને કહ્યું કે એક એક વાક્યમાં 1000 પાન ભરાય તેટલું રહસ્ય છે એક એક વાક્યમાં. હવે આપણને શું સમજાય, આપણે 1000 પાન શું, 5-10 લીટી લખવી વિચાર કરવો પડે, તો એના જ્ઞાનમાં કહે છે કે 1000 એના પર જો પાન ભરીએ તો ઓછા, અમને 1000 વર્ષનો અભ્યાસ છે. એમ કરીને પહેલાં તો એમની શ્રદ્ધા જોઈ લીધી કે મસ્જિદમાં જવો જાઓ અને તૈયાર છો, તો કે હા આપ કહો તેમ, ત્યાર પછી આપ્યા. પણ આપણને એ જોવાનું છે કે કૃપાલદેવનો ક્ષોભસમ ક્યાં છે, કેવો છે. એટલે આપણને જે આ આખું વચનામૃત આપ્યું છે એ આખા આગમોનો સાર છે. બધા આગમો ભણીને શું કરવાનું, બધું એમાં આપી દીધું. હવે આપણી કેટલી શક્તિ ક્ષોભસમ તે પ્રમાણે લાભ થાય. એક શ્લોક વાંચતા 1000 શાસ્ત્રનું ભાન થઈ તેમાં ઉપયોગ ફરી વળે છે. જ્ઞાન ઘણું વિશાળ છે, આખું સિંધુમાંથી બિંદુ રૂપે રહ્યું. ભગવાન તીર્થંકરો જેટલું જાણે છે દરેક દ્રવ્યના અનંત ગુણો, અનંત પર્યાયો એક સમયમાં, તે એ પણ કહી શકતા જ નથી. હવે એક એક વસ્તુની અનંત કાળ સુધી પૂર્વે શું શું એની અવસ્થા થઈ, એવા દરેક દ્રવ્યની એ કેવી રીતે કહી શકે. એના માટે અનંત કાળ જોયો જાય તો પાર ના આવે, કેમ કે બધું અનંત છે, એની કોઈ આદિ જ નથી. એટલે એ જેટલું જાણે છે એનો એક સિંધુમાંથી બિંદુ રૂપ જ એ કહી શકે છે, વાણીમાં આવે. અને એ જેટલું કહે તેનું બિંદુ રૂપ જ ગ્રહણ થાય, અને એને પછી શાસ્ત્રમાં વણવું, એ પણ એમાંનો બધા એક એક કરતા અનંત અનંત ભાગે જે શાસ્ત્રોમાં રચાયું લખાયું કે પહેલાં યાદ હતું પછી શાસ્ત્ર રૂઢ થયું, તેમાંનું પણ કેટલું જ્ઞાન તો દ્રષ્ટિવાદ વગેરે બધું વિચ્છેદ ગયું. એટલે હવે તો બિંદુ માત્ર રહ્યું, અને તેમાં વળી આ પાછો વાંચીને કે મને તો કેટલું બધું સમજાય છે, એ મહાપુરુષો કે અરે કૂવાના ડેડકા તું શું જાણે કે આખું વિશ્વ કેટલું મોટું છે, તેમ જ્ઞાન કેટલું વિશાળ છે. કૂવાના ડેડકાને દુનિયા કેટલી, બસ આ કૂવો એટલી દુનિયા, એથી વિશેષ તેમ આપણે જાણીએ કે આપણે જાણ્યું એટલે બસ બધું આવી ગયું, એટલું નથી. જ્યાં અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, એની આપણે શું સમજી શકીએ. એટલે એક શ્લોક વાંચતા અમને 1000 શાસ્ત્રનું ભાન થઈ તેમાં ઉપયોગ ફરી વળે છે. આ પ્રમાણે આ પત્રાંક 917 પૂરો થયો.